આ સંપ્રદાય સંતો થકી જ છે. સંતો એક ન હોય ને, ગમે એટલા એકડા હોય ને, પાછળ મીંડું ન મૂકીએ તો દોષ ન થાય. મીંડા મૂકીએ ને એકડો હોય તો દોષ થાય. શૂન્ય હોય ને તો એ શૂન્ય આગળ એકડો ન આવે ને ત્યાં સુધી શૂન્ય રહે છે. એમાં સંપ્રદાયમાં જ્યાં સંતો ન હોય ત્યાં સુધી કઈ જ નથી. આ સંપ્રદાયનો વિકાસ સંતો થકી થયો છે. આ ભુજની અંદર સૌને ખબર છે કઈ નહોતું. એક મહંત સ્વામીના આશીર્વાદ ભક્તોને વિદેશ મોકલા અને મોટા મોટા સંતોએ આશીર્વાદ દીધા. દીકરા ન હોય ને દીકરા દીધા, જેને ઘરમાં ખાવાનું નહોતું એને આશીર્વાદ દીધા, એને અનેક સંપત્તિ થઈ. જેને માનસિક કે શારીરિક દુઃખ હતું તેને આ સંતોએ આશીર્વાદ દીધા, એટલા દુઃખ ટળ્યું છે. આજે આ ભુજ 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 કરીએ છીએ માત્ર સંતોના આશીર્વાદને કારણે છે. આ સંપ્રદાયની અંદર મોટામાં મોટો ફાળો હોય તો બે છે, એક સંતો અને બીજા બહેનો. ગૃહસ્થની દીકરી આજે જે લગ્ન કરી અને જ્યારે એના પિયરિયામાં જાય છે ને, ત્યારે તે સત્સંગી ન હોય ને ત્યારે એના આખા ઘરને સત્સંગી કરવાનો પ્રયત્ન કરશે, છતાં જો એ સત્સંગી નહીં થાય ને તો એના દીકરા કે અથવા દીકરીની અંદર તો સત્સંગ રેડશે રેડશે ને રેડશે, જેને કંઠી બંધાવી જ દેશે. દીકરી થકીયા સત્સંગ થયેલો છે, એમ સંતો થકીયા સંપ્રદાય ઉજળો છે. સંપ્રદાય થકી આ સંપ્રદાયમાં સંતો થકી જ આ સંપ્રદાય છે. એક સંત આશીર્વાદ આપે તો ઘેરે ઘેરે બંગલા થયા, સુખી થયા. એક સંત કુરાજી થાય તો વાસના નાખનાર ન રહે કોઈ. આવા જે સંતો છે તેના આશીર્વાદ લેજો, ખૂબ સુખી કરે. અને નરનારાયણ દેવના આશ્રિત રહેજો, એવા ભગવાન ચરણના ભગવાન શ્રી નરનારાયણ દેવ તથા સ્વામી જૂનાગઢના રાધારમણ દેવના ચરણમાં પ્રાર્થના સાથે મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. જય સ્વામિનારાયણ.